હેલો બાળકો જય સ્વામિનારાયણ શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે બાળકો આપણું છે ધોરણ ચાર અને ધોરણ ચારમાં આપણો વિષય છે ગણિત તો બાળકો આગળના બે વિડીયોમાં આપણે પહેલું પ્રકરણ જે છે એ શરૂ કરી નાખ્યું હતું છતાં બાળકો આજે હું તમને પહેલાં પુનરાવર્તન કરાવી દઉં પછી આપણે આગળ જોઈએ તો બાળકો આપણા પ્રકરણનું નામ હતું ઈટોની ઇમારત પહેલું પ્રકરણ જે છે એનું નામ હતું ઈંટોની ઈમારત બરાબર ને બાળકો આપણે જોયું હતું કે જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો બનાવ્યો બનાવવાનો હતો બે કડિયા હતા બે કડિયાના અલગ અલગ નામ હતા યાદ છે ને બાળકો તો બાળકો જ્યારે શાળા ચણાઈ રહી હતી ત્યારે દિવાલો પર જમીન ઉપર જમાલ અને કાલુ જમાલ કાલુ અને પીઆર નામના જે કડિયા હતા એ લોકો ઈંટની ઇમારત કે પછી શાળા જે બનાવવા માટે અલગ અલગ ઇટની પેટર્ન જે છે એ નવી નવી યુક્તિઓ જે છે એ શોધતા હતા અને એ મુજબ એમણે જે જાગૃતિ શાળા જે છે એ બ એની ઇમારત જે છે એ જણી હતી બરાબર ને બાળકો તો આપણે આ બધું જોઈ ગયા આગળના આપણે જોયું હતું કે અલગ અલગ જે ભોયતળિયા જે છે તો ભોયતળિયામાં અલગ અલગ પેટર્ન જે છે એ જોઈ હતી પેટર્ન નંબર એક પેટર્ન નંબર બે ત્રણ ચાર અને પાંચ આ બધું આપણે જોઈ ગયા બાળકો મેં તમને કહ્યું હતું કે જે પેટર્ન સૌથી વધુ ગમી હોય એ ન એ પેટર્નનો નંબર લખી નાખજો મને આશા છે તમે લોકોએ લખી નાખ્યો હશે આવી પેટર્ન તમે જોઈ પણ હશે અલગ અલગ જગ્યાએ બરાબર ને બાળકો આની સાથે આપણે આ બધી પેટર્ન પણ જોઈ હતી કે આમાંથી કઈ પેટર્ન વર્તુળાકાર છે તો આપણે જોયું હતું કે પેટર્ન નંબર પેટન જે છે ચ નામની પેટર્ન છે અને ઠ નામની પેટર્ન છે તો આ બંને પેટર્ન જે છે એ કેવી છે 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 જુઓ બાળકો તમે જોઈ શકો છો કે ચ નામની અને ઠ વર્તુળાકાર પેટર્ન છે કઈ પેટર્ન તમે દર્પણમાં જોઈ શકો છો તો બાળકો આપણે વાત કરી હતી કે ચ નામની પેટર્ન જે છે એને તમે દર્પણમાં પણ જોઈ શકો છો દર્પણ એટલે મેં તમને કહ્યું હતું કે અરીસો બરાબર ને બાળકો આની પછી આપણે ભણ્યા હતા કે ઈંટને કેવી રીતે દોરવી ઈંટની કેટલી બાજુ હોય છે તો બાળકો તમને યાદ છે મેં તમને કહ્યું હતું કે ઈંટની છ બાજુઓ હોય છે ચાર બાજુ જે છે એ આડી હોય છે અને બે બાજુ જે છે એ ઊભી હોય છે બરાબર ને બાળકો આપણને અહીંયા ઈટ જે છે એ બતાવેલી છે આ ઈંટ જે છે એની કેટલી બાજુ હોય છે કુલ છ બાજુ હોય છે બરાબર એક ઈંટમાં કુલ કેટલી બાજુ હોય છે તો કે છ બાજુ હોય છે કોઈ એક બાજુ ચોરસ છે તો કે નહીં એ કોઈ બાજુ જે છે એ ચોરસ હોતી નથી આની સાથે આપણે નીચેની જે સૂચના છે એની મુજબ સાચાની નિશાની પણ કરી હતી યાદ છે ને બાળકો કે આપેલ ચિત્રમાંથી ઈટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર નિશાની કરો તો એમાં આપણે આના પર અને આના પર નિશાની કરી હતી અને સાથે સાથે આપેલ ચિત્રમાં ઈંટની આકૃતિ કઈ છે તેના પર સાચાની નિશાની કરો તો એમાં પણ આપણે આના પર સાચાની નિશાની કરી હતી બરાબર ને બાળકો આપેલ બોક્સની ત્રણ બાજુ દેખાય તેવી આકૃતિ દોરો તો બાળકો મેં તમને આકૃતિ દોરવાનું કહ્યું હતું અને શું તમને ઈટની ચાર બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકો છો તો બાળકો આપણે જોયું હતું કે અહીંયા આગળ હું આમ એક સીધી લાઈન જે છે એ કરી દઉં તો ઈટની ચાર બાજુ દેખાય છે બરાબર ને બાળકો તો હવે આપણે આજના વિડીયોમાં આગળનું જે આપણે પાર્ટ છે એ ભણશું બરાબર બાળકો સૌથી પહેલાં આપણે જોઈએ કે આમાં શું કહ્યું છે તો બાળકો પડે નહીં તેવી દીવાલ હવે એક વખત મુનિયા અને ઝેનાબ ઈટોથી રમતા હતા મુનિયો અને ઝેનાબ જે છે એ બંને ઈંટથી રમતા હતા અને તેમાંથી દીવાલ બનાવતા હતા હવે મુનિયાએ આ પ્રકારની દિવાલ બનાવી અને ઝેનાબે આ પ્રકારની દિવાલ બનાવી ઝેનાબે છે એ આ પ્રકારની દિવાલ બનાવેલી છે અને મુનિયાએ જે છે આ પ્રકારની દિવાલ બનાવી હવે બાળકો તમે મને કહી શકો કે આમાંથી કઈ દીવાલ તૂટી જાય એવી છે જલ્દીથી કઈ દીવાલ તૂટી જશે તમને લાગે છે તમે જ્યાં ઘણી વખત બાળકો જ્યારે ઇમારત જણાતી હોય ત્યારે તમે જોયું હશે કડિયા જે છે એ ઈટની ગોઠવણી કઈ રીતે કરે છે તો બાળકો કડિયા જે છે એ ઈટની ગોઠવણી દિવાલમાં આ રીતે કરતા હોય છે આ રીતે નહીં ને બાળકો જો આવી રીતે તમે લાઈનમાં ઈટને મૂકો તો આ દિવાલ જે છે એ જલ્દીથી તૂટી જાય બરાબર ને આગળ જોઈએ સેનાબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી તે જ રીતે મુનિયાએ જે ઈંટો ગોઠવી છે તે રીતે કડિયા પણ એકબીજા પર ઈંટો ગોઠવતા નથી તો બાળકો જો તમે ના જોયું હોય તો હવે જોજો જ્યારે કડિયા જે છે એ દિવાલ ચણતા હોય તો ત્યારે તમે એની જે ઈંટની જે ગોઠવણી હોય એ તમે જોજો તો એ ગોઠવણી મુનિયાએ કરી છે એવી નહીં હોય કેવી હશે ઝેનાબે જે ગોઠવણી કરી છે એટલે કે આવી ગોઠવણી હશે બરાબર ને શું તમે દી તમે શું વિચારો છો કઈ દિવાલ વધારે મજબૂત હશે તો કે જેના બે જે દિવાલ બનાવી છે એ દિવાલ વધારે મજબૂત હશે બીજી દિવાલ જુઓ જ્યાં તમને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે બરાબર ને બાળકો હવે તમારે શું કરવાનું છે જ્યારે કોઈ પણ જગ્યાએ ઈટની જે દિવાલ જે છે એ ચણાતી હોય તો ત્યારે તમારે એ દિવાલ જે છે એની પેટર્ન જે છે એ અલગ અલગ પેટર્ન જોવાની છે હવે બાળકો આપણે અલગ અલગ દિવાલોની પેટર્ન જે છે એ જોઈએ અહીં ત્રણ પ્રકારે દિવાલની ઈટો સોરી ત્રણ પ્રકારે ગોઠવેલી ઈટોની દિવાલોના ચિત્રો આપેલા છે શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો જુઓ બાળકો હવે આ જે છે અહીંયા આગળ આપેલું છે આપણને આ પહેલો પ્રકાર છે બાળકો અહીંયા આગળ આપણને એમ આપેલું છે આ પહેલો પ્રકાર છે આ બીજો પ્રકાર પ્રકાર છે 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 અને આ આ ત્રીજો હવે આપણને એમ પૂછ્યું કે જે દિવાલ છે એની સાથે નીચેનામાંથી કયું ચિત્ર જે છે એ મેચ થાય છે કઈ ચિત્ર આ આ દિવાલો સાથે ભેગું થાય છે સરખું જે છે એ કયું ચિત્ર છે તમે બાળકો જો તમને દેખાય તો ત્રણેય તે ચિત્રમાં ત્રણેય પેટર્ન જે છે એ અલગ અલગ છે હું તમને સમજાવું કે કઈ રીતે અલગ અલગ છે જે આ પહેલું દિવાલ જે છે આ જે દીવાલ છે તો એમાં બાળકો ઈટ જે છે એ ઊભી મૂકેલી છે વચ્ચેની જે ઈટ છે આ બધી જે ઈટ છે એ ઊભી મૂકેલી છે એની સાથે સાથે જે આ ઈટ છે એને પણ ઊભી મૂકેલી છે બરાબર ને બાળકો આ ઈટ જે છે એ ઊભી મૂકેલી છે એની સાથે આ બધી જ ઈટ જે છે આડી ઈટ જે છે એ બધી ઊભી મૂકેલી છે આ બે આ જે ઈટ છે એને પણ ઊભી મૂકેલી છે એની અલગ બાજુ છે ઈટ કેવી હોય બાળકો લંબચોરસ હોય ને ઈટ ઈટ જે છે એ લંબચોરસ હોય તો લંબચોરસમાં તમને ખબર છે કે બે બાજુ કેવી હોય સાંકડી હોય અને બે બાજુ કેવી હોય પોળી હોય તો પોળી બાજુ જે છે એ અહીંયા ઊભી જે છે દર્શાવેલી છે અને સાકડી બાજુ જે છે એને પણ ઊભી દર્શાવેલી છે બરાબર ને બાળકો તો હવે આપણે જોઈએ કે આની સાથે નીચેનામાંથી કયું ચિત્ર જે છે એ મેચ થાય છે તો બાળકો બીજા નંબરનું જે ચિત્ર છે એ આની સાથે મેચ થઈ જશે આ બંને ચિત્ર જે છે એ સરખા છે એવી જ રીતે બાળકો આ જે પેટર્ન છે એની સાથે કયું ચિત્ર મેચ થશે આ જે પેટર્ન છે આમાં તમે જુઓ તો બંને જ ઈટ જે છે બંને પ્રકારની ઈટ છે એ આડી મૂકેલી છે જુઓ બાળકો આ ઈટ છે એને પણ આડી મૂકેલી છે અને એની સાથે નીચેની ઈટ છે તો એને પણ આડી મૂકેલી છે પહેલી આકૃતિમાં શું હતું ઈટ જે છે એ ઊભી મૂકેલી હતી અને આમાં શું છે જે છે એ કેવી છે આડી મૂકેલી છે બાળકો તો આની સાથે આપણે જોઈએ કે નીચેનામાંથી કયું ચિત્ર મેચ થાય છે તો ત્રીજા નંબરનું જે ચિત્ર છે એ આની સાથે મેચ થશે આ જે ચિત્ર છે એ આની સાથે મેચ થઈ જશે આ બંને ચિત્ર જે છે એ સરખા છે ત્રીજું ચિત્ર જોઈએ આપણે હવે આમાં જે છે એ કઈ રીતે મૂકેલી છે ઈટ જો બાળકો આમાં ઊભી લાઈન પહેલી લાઇન જે છે એમાં એકલી આડી ઈંટો મૂકેલી છે પછી આ બાજુની લાઈન જે છે એમાં પણ સીધી લાંબી ઈટ જે છે એ આડી મૂકેલી છે બરાબર ને ઈટનો જે નાનો ભાગ છે એ પહેલી લાઇનમાં એક સાથે એક વ્યવસ્થિત રીતે ગોઠવેલો છે અને ઈટનો જે લાંબો ભાગ છે બીજી સાથે વ્યવસ્થિત રીતે ગોઠવેલો છે બરાબર ને બાળકો જોઈએ એની સાથે કયું ચિત્ર મેચ થાય છે તો તમે આમાં જોઈ શકો છો કે આ જે ચિત્ર છે એમાં પણ એવી રીતે જ છે કે ઈંટનો જે નાનો ભાગ જે હતો ચપટો ભાગ જે હતો એ બીજી લાઇનમાં દર્શાવેલો છે અને ઉપરની લાઇન છે એમાં ઈંટનો લાંબો ભાગ જે છે એ દર્શાવેલો છે તો આપણે એક સાથે બધી જ ઈંટને ઈટના નમૂના જે છે એને જોડીએ તો આ પહેલા નંબરનો નમૂનો છે એ કઈ કોની સાથે મેચ થતો હતો બાળકો આની સાથે એટલે આના પર કરી નાખશું આપણે એક બીજા નંબરનો નમૂનો હતો તો આ જે નમૂનો છે એ કોની સાથે મેચ થતો તો આની સાથે તો આના પર કરી નાખશું બે અને ત્રીજા નંબરનો નમૂનો હતો તો આ જે છે એ આની સાથે મેચ થતો હતો તો આના પર કરી નાખશું ત્રણ બાળકો તમે પણ તમારી બુકમાં પેન્સિલની મદદથી આવી રીતે જોડકા જોડી દેજો બરાબર ને ચલો બાળકો હવે આગળ વધીએ આપણે ઈટોની જાળીમાંથી જુઓ બાળકો તમે ઘણી જગ્યાએ ગયા હશો તો ત્યાં આગળ તમે આવી જાળીવાળી દીવાલ જોઈ હશે જો બાળકો અહીંયા તમે તમને જાળી દેખાય છે ઈંટોની ગોઠવણ એ લોકોએ એવી રીતે કરી છે જેનાથી સરસ મજાની જાળી જે છે એની રચના થાય છે જો બાળકો આ જે દીવાલ છે અહીંયા જે પાડી જે છે ત્યાં આગળ તમે આ જાળી જોઈ શકો છો એની સાથે સાથે તમે અહીંયા પણ આવી જાળી જોઈ શકો છો ઈટ જે છે એના આકાર મુજબ અને ઈટને અમુક જગ્યાએ આવી પ્રકારની જાળી જે છે એ બને છે તો હવેથી બાળકો તમે જ્યારે ક્યાંય પણ બી બહાર જાઓ ત્યારે તમે આવી જાળી જોઈ શકો છો આવી જાળી જોશો તો ત્યારે તમને ખબર પડશે કે ઈટ જે છે એની ગોઠવણ અલગ અલગ રીતે બનાવી શકાય છે બતાવવામાં આવી છે જો બાળકો આમાં ઈટની તમે ગોઠવણી જોવો તો ઈટની ગોઠવણી પહેલા ઈટ આડી પછી એનો નાનો ભાગ પછી પાછી આડી નાનો ભાગ આડી નાનો ભાગ એવી રીતે સળંગ ઈટ છે પછી વચ્ચેના ભાગમાં ઈટ રાખેલી નથી બરાબર નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈટોને લાલ રંગ કરી તમારા પોતાની જાળીની પેટર્ન બનાવો બાળકો તો આ વસ્તુ હું તમને હોમવર્કમાં આપું છું કે અહીંયા આગળ તમારે આ જે બોક્સ છે એમાં તમારે લાલ રંગથી તમારી રીતે મને જાળીની પેટર્ન બનાવી ને ફોટો પાડીને મોકલવાનો રહેશે બરાબર બાળકો તમારે આ જે પેટર્ન છે આમાં સરસ મજાની જાળીનું ચિત્ર બનાવી અને મને ફોટો પાડીને મોકલવાનો રહેશે શું આપેલ શાળાના ચિત્રમાં તમે બારી ઝરૂખો જોઈ શકો છો હા તો આ જે ચિત્ર જે છે એમાં આપણે ઝરૂખો જોઈ શકીએ છીએ તો બાળકો સરુખાની પેટર્ન જોઈ તમે કેટલી સરસ છે એકદમ સરસ મજાની જુઓ ઉપરથી ચપટી અને નીચેથી નળાકાર જેવું આ જે પેટર્ન છે એ ઉપરથી આવી અને નીચેથી ચોરસ મંદિરની ધજા હોય મંદિર જે છે એની જે આપણે મંદિર દોરતા હોય તો એની કેવી પેટર્ન હોય છે આ સેમ એની જેવી પેટર્ન છે તો આ જે પેટન છે તો આ પેટનને આપણે હવે નીચે જે છે દોરવાની રહેશે હવે થોડી ઝરોખાની પેટર્ન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવો તમે કાળા રંગથી તેને છાયાંકિત કરી શકો છો તો આ વસ્તુ પણ તમારે હોમવર્કમાં કરવાની છે કાળા રંગથી આવી રીતના ઝરૂખાની પેટર્ન જે છે એ અહીં બોક્સ જે છે એમાં બનાવવાની છે અહીંયા ઈંટો આપેલી છે તો તમારે કાળા રંગનો ઉપયોગ કરી અને અહીંયા આગળ પેટર્ન જે છે એ બનાવવાની છે સમા હોમવર્કમાં બાળકો હોમવર્કમાં હું તમને પાના નંબર સાતમાં જે પેટર્ન બનાવવાની છે એ આપું છું પહેલાં અહીંયા આગળ ખાલી છે ત્યાં આગળ તમારે જાળીની પેટર્ન બનાવવાની છે લાલ રંગનો ઉપયોગ કરીને અને નીચેના ભાગમાં તમારે કાળા રંગનો ઉપયોગ કરી અને આ પ્રકારના સરુખાની પેટર્ન બનાવવાની રહેશે તો બાળકો આજનો પીરિયડ આપણે અહીંયા જ પૂરો કરીએ આજના પીરિયડમાં આપણે આટલું જોયું અને બાકીના બાકીનું હવે આપણે આગળના પીરિયડમાં જોઈશું તો બાળકો હોમવર્કમાં તમે યાદ રાખજો છતાં હું તમને લખીને મોકલાવી દઈશ અને બાકી હોમવર્ક ટાઈમસર કરજો અને બાકી ચલો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ